ऑनलाइन गुरु डॉक्टर कुमार यूट्यूब चैनल पे आप सभी का स्वागत है। चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाइए ताकि मेरे नए वीडियोस के नोटिफिकेशन सबसे पहले मिले आपको। નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડોક્ટર ઇસકુમાર યુટ્યુબ ચેનલને। મિત્રો, આજનો આપણો વિષય છે હાઇબ્રિડ બીએલઓ નામની એપ્લિકેશન કે જેને ઇન્સ્ટોલ કેવી રીતે કરવી તથા આપના વોટર્સને વેરીફાઈ કેવી રીતે કરવા તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો તથા જો આપ પહેલીવાર મારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો અને આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ અચૂકથી કરજો તથા બેલ આઇકોનને દબાવજો। આવો શરૂ કરીએ હાઇબ્રિડ બીએલઓ નામની એપ્લિકેશન। મિત્રો, સૌપ્રથમ આપના એન્ડ્રોઈડ મોબાઈલ અથવા તો લેપટોપની અંદર કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરો। બ્રાઉઝર દેટ મીન્સ કે ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર વગેરે। અહીં ગૂગલ ક્રોમ બ્રાઉઝર આ રીતે હું ઓપન કરું છું। તેના ગૂગલ સર્ચ એન્જિનમાં આપણે ટાઈપ કરવાનું છે હાઇબ્રિડ બીએલઓ એપ। હાઇબ્રિડ બીએલઓ એપ આવું ટાઈપ કરતાં જ આપણને આ રીતનું સર્ચ એન્જિનમાં રિઝલ્ટ જોવા મળશે, જેની વેબસાઇટ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઉપરાંત મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે, તો ત્યાંથી પણ આપ ડાયરેક્ટલી જઈ શકો છો। હાઇબ્રિડ બીએલઓ મોબાઈલ સેવા એપ સ્ટોર, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તેનું જે પેજ છે તે ઓપન થશે। હોમ પેજ ઉપરથી આપણે આપના એન્ડ્રોઈડ મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એન્ડ્રોઈડ મોબાઈલ કે જેની અંદર હું આપને દર્શાવી રહ્યો છું કે કેવી રીતે આપ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશો। તો આપના ગૂગલ સર્ચ એન્જિનની અંદર ટાઈપ કરીશું અહીં પણ હાઇબ્રિડ બીએલઓ એપ। અહીં મેં ટાઈપ કર્યું હાઇબ્રિડ બીએલઓ એપ એટલે ગૂગલ સર્ચ એન્જિનનું રિઝલ્ટ આપણે જોવા મળ્યું। અહીં જે પહેલી જ આપણને લિંક આપી છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે, ફરીથી રિપીટ કરીશ। આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે હોમ પેજ। આ હોમ પેજ ઉપરથી આપે અહીંથી ડાઉનલોડ કરવાનું છે। આપ એપ સ્ટોર ઉપરથી ડાયરેક્ટલી સ્કેન કરીને પણ, આ બારકોડ રીડરથી સ્કેન કરીને પણ આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો। હવે ઇન્સ્ટોલ થયા પછી એપ આ રીતની દેખાશે, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં ઇન્સ્ટોલ કરી દીધી છે। અહીં બીએલઓ લોગિનમાં આપનો મોબાઈલ નંબર જ નાખવાનો છે અને એના પાસવર્ડમાં પણ આપનો મોબાઈલ નંબર જ નાખવાનો છે અને આપે આ એપ્લિકેશનમાં લોગિન કરવાનું છે અને આપનું સ્ટેટ કોડ અહીં આપે સિલેક્ટ કરવાનું છે। હું મારા સ્ટેટનો કોડ અહીંથી સિલેક્ટ કરીશ, આપ દેખી શકો છો સ્ક્રીન ઉપર, ત્યારબાદ લોગિન કરીશું। હવે લોગિન થયા પછી બધું એલો જ આપવાનું છે। અહીં આપ સ્ક્રીન ઉપર આટલા મેનુ જોવા મળશે। હવે હાઇબ્રિડ બીએલઓ એપમાં નવું શું છે તો આપણે એક નોટિફિકેશન પણ આપ જોઈ શકો છો। બેલ આઇકોન આપને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે આપને જે બી વોટર્સ છે તેના નોટિફિકેશન અહીં મળતા રહેશે। આ બીએલઓને નોટિફિકેશન મળતા રહેશે કે જે હાઇબ્રિડ બીએલઓ નામની એપ્લિકેશનમાં એક નવું ફીચર છે। ત્યારબાદ ડાઉનલોડ ઇલેક્ટોરલ લિસ્ટ આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો। વેરિફિકેશન, રિવિઝન, કેપ્ચર વગેરે વગેરે જે ઓપ્શન આપેલા છે જે પહેલાં પણ આપણને જોવા મળતા હતા, અહીં આપણે ડાઉનલોડ ઇલેક્ટ્રોન લિસ્ટમાં ઉપર ક્લિક કરશું એટલે આપનું ઇલેક્ટ્રોન લિસ્ટ આખું જ ડાઉનલોડ થશે કે જેમાં થોડોક સમય લાગશે, 10-15 મિનિટ જેવો આપને સમય લાગી શકે છે। ઇન્ટરનેટની જરૂરિયાત આમાં ત્રણ જ સ્ટેજમાં જરૂર પડે છે। એક તો આપણે લોગિન કરવું હોય ત્યારે આપણે ઇન્ટરનેટની જરૂર પડતી હોય છે અને ઇલેક્ટ્રોનનું લિસ્ટ આપણે ડાઉનલોડ કરવું છે તે ટાઈમે આપણે ઇન્ટરનેટની જરૂરિયાત પડતી હોય છે। એ સિવાય આપણે જ્યારે પુશ કરવો છે ડેટાને, આ ત્રણ જ સ્ટેપમાં આપણે ઇન્ટરનેટની જરૂરિયાત પડતી હોય છે। અધરવાઇઝ એક વખત ડાઉનલોડ થયા પછી આપણે ઇન્ટરનેટની કોઈ જરૂરિયાત આ એપ્લિકેશનમાં જરૂર પડતી નથી, માટે આપ ઓફલાઈન પણ કે નેટ એરિયા સિવાયના એરિયામાં જઈને પણ આપ કામગીરી કરી શકો છો। ફિલહાલ મેં લિસ્ટને ડાઉનલોડ ઉપર મૂક્યું છે, આપ જોઈ શકો છો કે હવે મારે ડાઉનલોડ થઈ ચૂક્યું છે લિસ્ટ આખું જ। એટલે ડાઉનલોડ થયા પછી આ રીતનું ફ્રીઝ થઈ જશે એ ઓપ્શન, એટલે કે આપ પછી એના ઉપર ક્લિક કરી શકશો નહીં। વેરિફિકેશન આની અંદર કરવાનું હોય છે, એટલા માટે જ આ એપ્લિકેશનને બનાવવામાં આવી છે કે આપનું કામ સરળતાથી આપ કરી શકો। એટલા માટે જ ઇલેક્શન ઓફ ઇન્ડિયા એટલે કે ભારત નિર્વાચન આયોગે બીએલઓ માટે સ્પેશિયલ એપ્લિકેશન બનાવી છે જેથી આપનું કામ ઝડપથી આપ કરી શકો। હવે વેરિફિકેશન આપ સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે તેના ઉપર અહીં ક્લિક કરીશ એટલે આપણને આવા વિવિધ ઓપ્શન જોવા મળશે, જેમ કે ક્લિક ફોર ફિલ્ડ વિઝિટ, ઓવરસીઝ વોટર, એક્સાઇટિંગ પોલિંગ સ્ટેશન, પ્રોબેબ્રિન્ટ પોલિંગ સ્ટેશન, ઓક્ઝિલરી પોલિંગ સ્ટેશન, પોસ્ટ ઓફિસ જીપીએસ લોકેશન, પોલીસ સ્ટેશન જીપીએસ લોકેશન, હેલ્થ કેર સેન્ટર, બીએલઓ રિપોર્ટ। આમાંના ઘણા ઓપ્શન આપણને જૂની એપ્લિકેશનમાં પણ જોવા મળતા હતા। હવે આ
વિવિધ ઓપ્શનને કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે આપને જણાવીશ. હવે મિત્રો, અહીં હું ફિલ્ડ વિઝિટ ઉપર ક્લિક કરીશ. પહેલું જ ઓપ્શન ક્લિક ફોર ફિલ્ડ વિઝિટ, જેના ઉપર ક્લિક કરતા જ આપણને આવા ઓપ્શન જોવા મળશે, જેમ કે ફેમિલી ડિટેલ, ન્યૂ વોટર એઝ ઓન 1 જાન્યુઆરી 2018, બોર્ન ઓન ઓર બિફોર 1 જાન્યુઆરી 2000, એટલે કે 2000 જાન્યુઆરી 2000 અથવા તો એના પહેલાં જન્મ્યા હોય, લેફ્ટ ઓવર વોટર, અને ત્રીજું ઓપ્શન ટુ બી ક્વોલિફાઈડ એઝ ઓન 1 જાન્યુઆરી 2019. આમાં પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરીશ એટલે આપણને આવા ઓપ્શન જોવા મળશે, ફેમિલી ડિટેલ સર્ચ, પુશ ડેટા અને વ્યૂ ઓલ પેન્ડિંગ વોટર્સ. એ સિવાય આપનો ટોટલ કાઉન્ટ પણ આપણને અહીં જોવા મળશે, જેમ કે મારા અહીં ટોટલ કાઉન્ટ 644 છે, જેની ડેટ પણ આપી છે અને વર્ક કેટલું કર્યું છે તે પણ આપ્યું છે, જેમ કે અહીં વર્ક ડનમાં 1 છે, વેરીફાઈમાં 1 જ કર્યું છે. એ સિવાય પેન્ડિંગ વર્ક કેટલું બાકી છે એ પણ દર્શાવી રહ્યું છે, અને પુશ્ડ રેકોર્ડ કેટલા છે, આપણે પુશ કેટલા કર્યા છે સર્વર ઉપર, એ આટલા ઓપ્શન્સ આપણને અહીં જોવા મળે છે કે આપના ડેટા કામગીરી કેવી થઈ છે તેના વિશે. હવે ફેમિલી ડિટેલ સર્ચ ઉપર અહીં ક્લિક કરીને આપણે દર્શાવીશ કે આપણી ફેમિલી ડિટેલ કેવી રીતે સર્ચ કરવાની છે. તેના ઉપર ક્લિક કરતા આપણને આ રીતનું પેજ જોવા મળશે, જેમાં આપ અહીં હેડ ઓફ ફેમિલીનું સિરિયલ નંબર અહીં લખવાનો છે, જેમ કે હેડ ઓફ ફેમિલીનો મારો અહીં સિરિયલ નંબર છે, એને ટાઈપ કરીશ બોક્સની અંદર. ત્યારબાદ તે મેલ છે કે ફિમેલ છે કે ટ્રાન્સજેન્ડર છે તે અહીં લખવા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તેના વાઇફનો સિરિયલ નંબર આપે અહીં લખવાનો છે બોક્સમાં, અને એનો સન જો છે તો તેનો કાઉન્ટ લખવાનો છે કે એક સન છે વગેરે. ત્યારબાદ સર્ચ કરો એટલે આપણને આ રીતનું ડિટેલ જોવા મળશે. અહીં જેમ કે ચમનલાલને મેં સર્ચ કર્યા છે, અને નવું ઓપ્શન અહીં જોવા મળ્યું છે દિવ્યાંગવાળું, જેને આપ યસ અથવા નો કરી શકો છો. જો દિવ્યાંગ છે તો યસ કરો, નથી તો તેને બ્લેન્ક જ રહેવા દો. ત્યારબાદ વોટર સ્ટેટસ ઓલરેડી વેરીફાઈ હોય જ છે, અહીં આપણે અપડેટમાં એનો મોબાઈલ નંબર આપે અહીં વેરીફાઈ કરવાનો છે. મોબાઈલ નંબર અહીં હું ચિમનલાલનો મોબાઈલ નંબર અપડેટ કરીશ. બોક્સની મોબાઈલ નંબર લખ્યા બાદ તે મોબાઈલ એમનો છે કે પછી કોઈ ફેમિલી મેમ્બરનો છે તે આપણે સિલેક્ટ કરવાનો છે. અહીં સેલ્ફ છે. ત્યારબાદ કોઈ ઇમ્પોર્ટન્ટ વીઆઈપી વોટર છે તો તેના ઉપર ટિક કરો, વીઆઈપી નથી તો એને પણ બ્લેન્ક રહેવા દો. અને મોબાઈલ ટાઈપ કયો છે, કઈ પ્રકારનો મોબાઈલ છે, સાદો મોબાઈલ છે કે સ્માર્ટફોન છે, એન્ડ્રોઇડ મોબાઈલ તે, અને રીવેરિફિકેશન ઉપર ત્યારે જ આપણે ક્લિક કરવાનું છે જ્યારે આપને એમનું નામમાં કોઈ સુધારો વધારો કરવો છે કે પછી એનું એડ્રેસ ચેન્જ કરવું છે કે એમના રિલેશન આપણે કોઈ ખોટા છે અને એને સુધારવા છે, જેમ કે આ ફોર્મ નંબર 6 ભરતા હતા તે જ વસ્તુ અહીં આવશે. અહીં એના ઉપર ક્લિક કરતા સબમિશન ટુ એનવી વગેરે ઓપ્શન્સ આપણને જોવા મળશે, અને ડાયરેક્ટ સબમિટ પણ આપ અહીંથી કરી શકો છો. તેની જરૂરિયાત ત્યારે જ પડશે કે જ્યારે આપ જોઈ શકો છો કે ઈઆરઓને ડાયરેક્ટલી આપ સબમિટ થઈ જાય છે. આપ જે ફોર્મ હાર્ડકોપીમાં ભરો છો, આપ જે ફોર્મ કાગળમાં કામ કરો છો, તેને ભર્યા બાદ અહીંથી આપે અપલોડ કરવાનું છે. અપલોડ ફોર્મ ઇમેજ અહીં જે આપ્યું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપનું ફોર્મ અપલોડ થશે સર્વરની અંદર. ત્યારબાદ મેન્શન ફોર્મ ટાઈપ, ત્યાં આપણે મેન્શન કરવાનું છે કેવી રીતે, તો પહેલાં સ્ટેટ કોડ લખો, સ્લેશ કરીને એસી કો નંબર નાખો, સ્લેશ કરીને પીએસ નંબર નાખો, અને સ્લેશ કરીને ફોર્મ નંબર આપનો નાખો કે કયો ફોર્મ છે, 6 નંબર છે કે કયું ફોર્મ છે તે. ત્યારબાદ વોટરનો ઇપિક નંબર, એટલે કે એનું જે ચૂંટણી કાર્ડનો નંબર છે તેને નાખો, અને ત્યારબાદ ફોર્મને સબમિટ કરો. અહીં ફિલહાલ હું આપને મોબાઈલ નંબર એકલું જ અપડેટ કરીને વેરીફાઈ કેવી રીતે કરવું તે દર્શાવીશ. તો તેના માટે આપણે ડાયરેક્ટલી સબમિટ કરવાનું છે. સબમિટ કરતા એન્ટ્રી અપલોડેડ સક્સેસફુલી જેવો મેસેજ આવશે. ત્યારબાદ એની વાઇફનું પણ આપણે અપડેટ કરવું છે તો તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ એનો મોબાઈલ નંબર જો છે તો તેને આપણે નાખીશું, અન્યથા એને એમ જ રહેવા દો. ફિલહાલ ચિમનલાલના વાઇફનો મોબાઈલ નંબર અહીં ઉપલબ્ધ છે માટે એમનો મોબાઈલ નંબર નાખીશ. તથા તેમનો સેલ્ફ છે કે પછી કોઈ હસબન્ડનો કે સનનો નંબર છે તે આપે ચૂઝ કરો. ફોન ટાઈપ કયો છે તો તેને ચૂઝ કરીને સબમિટ કરો. એન્ટ્રી અપલોડેડ સક્સેસફુલી આવી જશે. ત્યારબાદ ફરીથી એને સબમિટ કરો. અને જીપીએસ લોકેશન નાખવા માગો છો આપ તો અહીં નાખી શકો છો આપ જીપીએસ લોકેશન, પરંતુ તે ફરજિયાત નથી.
આપે જીપીએસ લોકેશન ના નાખશો તો પણ આપની એન્ટ્રી જે છે તે વેલિડ ગણાશે. આપ ડાયરેક્ટલી સબમિટ પણ કરી શકો છો, પણ આપે જો સ્માર્ટ વર્ક કંઈક કરવું છે, વધારાનું કામ કરવું છે, તો આપ ફેમિલીનું જીપીએસ લોકેશન અપડેટ કરી શકો છો. ત્યારબાદ એન્ટ્રી અપલોડેડ સક્સેસફુલી મેસેજ આવશે. અહીં ફરીથી ફેમિલી ડિટેલ ઉપર ક્લિક કરીએ, ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો કે વર્ક ડનમાં મારે 3 આંકડા આવી ગયા છે. 3 પહેલાં 2 હતા, હવે 3 બતાવે છે, કારણ કે આપની સામે મેં 1 એન્ટ્રી કરી છે. અને ત્યારબાદ આપ પુશ ડેટા કરી શકો છો. પરંતુ મિત્રો, ખાસ યાદ રાખજો કે પુશ ડેટા કર્યા બાદ આપ કોઈ જ સુધારો વધારો નહીં કરી શકો. જો આપે કોઈ સુધારો વધારો કરવો છે તો પુશ ડેટા કર્યા પહેલાં આપે આ બધું પ્રોસેસર કરવી પડશે. આપ એક કરતાં વધારે વાર પણ કોઈ બી ફેમિલીની ડિટેલ અપડેટ કરી શકો છો, તો તેની એન્ટ્રી ડબલ વાર નહીં થશે. આ એપ્લિકેશનની અંદર એક જ વખત અહીં એન્ટ્રી આપની બોલશે રેકોર્ડ્સમાં, પરંતુ પુશ ડેટા કર્યા બાદ એ ડેટા જે છે તે સર્વરમાં, ઇલેક્ટ્રિક કમિશનના સર્વરમાં ચાલ્યા જાય છે. તો ત્યારબાદ તેની કોઈ જ સુધારા વધારા અહીં થશે નહીં. અહીં ફરીથી આપને પૂછશે કે શું આપ ખરેખર આપ પુશ કરવા માગો છો, પેન્ડિંગ વર્ક કમ્પ્લીટેડ કે પેન્ડિંગ સેવ ડેટા ટુ બી પુશ ટુ સર્વર. આપ બેમાંથી ચૂઝ કરો કે આપનો ડેટા ઓલરેડી આપે અપડેટ કર્યો છે અને એમાંનો કયો આપે પુશ કરવો છે. ત્યારબાદ આપે પેન્ડિંગ ડેટા જોવો છે તો તે પણ આપ અહીંથી જોઈ શકો છો. અત્યારે ફિલહાલ આપને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આટલો પેન્ડિંગ ડેટા મારી પ્રોફાઇલમાં બતાવી રહ્યો છે, તેની ડિટેલ સહિત અહીં બધું જ દર્શાવેલું છે. આશા રાખું છું કે આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે, તથા આપ કેવી રીતે એપ્લિકેશનને સમજો, કેવી રીતે કામગીરી કરવી બીએલઓની, તેના વિશે આપને સમજ પડી હશે. મિત્રો, આપણે ચર્ચા કરી કે હાઇબ્રિડ બીએલઓ નામની એપ્લિકેશન આપના એન્ડ્રોઇડ મોબાઇલમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવી, તથા તેના વોટર્સને વેરીફાઈ કેવી રીતે કરવા, તેના વિશે આપણે પૂરી ચર્ચા કરી છે. આપને જો હજુ પણ કોઈ તકલીફ પડી રહી છે તો આપ મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અચૂકથી લખજો. તથા હા, ગુજરાત તથા ભારતની દરેક એવી ઉપયોગી વેબસાઇટ કે જેનો એનાલિસિસ ઓનલાઈન ગુરુ ડોક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલની અંદર થઈ રહ્યું છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રોને શેર જરૂરથી કરજો. અને વિડીયો ઉપયોગી થાય એવું લાગી રહ્યું છે તો લાઈક કરજો. આવતા અઠવાડિયે ફરીથી આવા જ કોઈક ઉપયોગી વિડીયો સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા લઈશું. આવજો.